Santoni Kedie, Lekhak Father Amrose Dabi, 4th July, Portugal na Sant Elizabeth no Tehvar, Jivan ane Karyo, Sant Elizabeth no Janma, Isvisan, 1271 ma, Spain ma thayo hato, Teo Spain na Aragon na રાજા ત્રીજા પિતરના દીકરી હતા. 12 વર્ષની વયે તેમના લગ્ન પોર્ટુગલના રાજા ડેનિસ સાથે થયા હતા. તેમને બે સંતાનો હતા. તેમણે તેમને ઉત્તમ શિક્ષણ અપાવ્યું. દાંપત્ય જીવનમાં ઘણી હાડમારીઓ અને દુઃખોનો સામનો કરવો પડ્યો. પતિએ તેમના ઉપર ઘણો ત્રાસ ગુજાર્યો, છતાં પણ હિંમત હાર્યા વગર ધીરજથી કુટુંબ જીવનમાં આગળ વધે છે અને સદગુણી ગૃહિણી બની રહે છે. કુટુંબમાં અશાંતિ અને ખટપટ ચાલ્યા કરતી હતી. ખુદ પોતાના પુત્રે જ પિતા સામે બળવો પુકાર્યો ત્યારે એલિઝાબેથે પિતા પુત્રની વચ્ચે સમાધાન અને સુલેની ભૂમિકા ભજવી. ઈસવીસન 1325માં રાજા ડેનિસ અવસાન પામ્યા. પતિના અવસાન બાદ એલિઝાબેથ સંત ફ્રાન્સિસના તૃતીય મંડળમાં જોડાયા અને મઠ જીવન જીવવા લાગ્યા. તેમના હૃદયમાં ગરીબોનું વિશેષ સ્થાન હતું. પોતાનું જીવન ગરીબોની સેવા અને પ્રાર્થનામાં વિતાવતા ઈસવીસન 1336માં અવસાન પામ્યા. ચિંતન કણિકા. તેમણે સુલે શાંતિ સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. શાંતિના સ્થાપકો પરમ સુખી છે. એલિઝાબેથ પોતે કહે છે કે જો તમે શાંતિ ચાહતા હશો તો બધું બરાબર હશે. ગરીબો અને બીમારોની કાળજી, ભૂખ્યા સાથે વહેંચીને ખાવો, ઘર વગરનાને પોતાના ઘરમાં આશરો આપવો, ઉઘાડાને જોતા તેને વસ્ત્ર પહેરાવવા અને માનવ બંધુઓને ભીડમાં જોઈને આંખ આડા કાન ન કરવા, રાણીનો ઉત્તમ નમૂનો જે દુઃખ અને ત્રાસની મધ્યે પણ કુટુંબ સેવા અર્થે સંપૂર્ણપણે સમર્પિત થયા. આજના તમામ દંપતીઓ માટે ઉત્તમ નમૂનો, પ્રેરણા, પ્રોત્સાહનનો સ્ત્રોત છે. આજે કુટુંબ જીવનમાં અશાંતિ, કજિયા વગેરે જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે ત્યારે સુલે શાંતિ સ્થાપવા પ્રયત્ન કરીએ. સંતાનો પ્રત્યેની ફરજોથી વાકેફ રહી તેમનું યોગ્ય ઘડતર કરીએ. ઈશ્વરે બક્ષેલી બધી જ શક્તિઓને કુટુંબ અને સમાજમાં ઈશ્વરના રાજ્યની સ્થાપના કરવા તેમજ ધર્મસભાની સેવામાં કામે લગાડીએ. પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, તમે શાંતિદાતા છો ને બધે પ્રેમ ને સંપ્રસરે એવું ઈચ્છો છો. સંત એલિઝાબેથને તમે જુદા જુદા પક્ષો વચ્ચે સુલે સ્થાપવાની ને કલહ દૂર કરવાની ખાસ કળા બક્ષી હતી. એમનો નમૂનો અમારું જીવન બળ બની રહો. એમની જેમ અમે બધે શાંતિ સ્થાપવા મથતા રહીએ ને તમારા સંતાનો કેહડાવવા લાયક ઠરીએ એવી કૃપા કરો. પ્રસ્તુતકર્તા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.